स्टूडेंट घना वक्त मैं बराबर बदा मजा में छो ने। हाँ कोरोना की आ परिस्थिति में आप मजा में रहू एवं महत्व बराबर ने। हाँ घरे रहू सेफ रहू ओके। घना विद्यार्थी वेकेशन में वेकेशन ने ज एन्जॉय करो हे और घना विद्यार्थी एवं हे कि कंक नवं सीख्या हे बराबर घना रमत सीख्या हे पर कोई एज्युकेशन ने लैने अथवा कोई स्पोर्ट्स ने लैने कंक नव नव सीख्या हे बराबर। तो आज आप नवा सत्र में मड़ी रहा छे त्यारे आप माँ सरस्वती की आराधना करीने पहलो दिवस है आप बराबर है न। तो आपणे माताजीने सरस्वती ज्ञानी देवी छे एने प्रथम आपणे नमस्कार करी दईए बराबर ने। तो आपणे पांच वार 5 10 ओम एम सरस्वती नमः बोलीशुं। तैयार छो बधा? ओके चलो आम जॉइन योर हेन्ड्स जॉइन कर दो भले आँखों खुली हसे। ओके ओम एम सरस्वती नमः 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 ओम एम सरस्वती नमः। सरस्वती शारदा माँ ने अपने नमन करिए कि अमने शाला में जल्दी जल्दी बोलावो आवी रीते घरे रहीने मारे भणवू नथी। हाँ वर्क कार्य अमने पण एवी आशा छे कि तमे जल्दी जल्दी आवी जाओ अमने पण आवुं एकलुं एकलुं भणावुं गमतुं नथी। तमे हो तो अमने पण भणावानी मजा आवे छे भले बाळको मस्ती करता हशे ने अमे तमने वळता हशे પણ બાળકો વિના આ શાળા સુમસામ થઈ ગઈ છે બરાબર ને। તમારો કલરવ તો અમને આનંદિત કરી દે છે ઓકે। તો આપણે નવા સત્રમાં જે ભણવાના છીએ એની થોડી વાતો તો કરી લઈશું બરાબર ને। કરવી પડશે ને કારણ કે શરૂઆત તો આપણે કરવી જ પડશે ઓકે। તો જુઓ વિદ્યાર્થીઓ તમારે આવી રીતે કલશોર નામની બુક આવશે। ફોર્થમાં તમે કલ્લોલ ભણ્યા હવે આવશે કલશોર। તમારે ટેક્સ્ટ બુક કમ્બાઈન્ડ હશે બંને સેમેસ્ટરની ઓકે અને વર્કબુક અલગ અલગ હશે। આવી વર્કબુક હશે તમારે અને એ અલગ અલગ હશે બરાબર અને તમને CW હશે HWD નોટ હશે સિંગલ લાઇન હશે એ તો તમે ફોર્થથી જાણો છો બધા પણ બુકનું નામ શું છે તે યાદ રાખવાનું છે શું છે કલશોર ઓકે બરાબર ને। હા શોર એટલે અવાજ બરાબર અવાજ ઘણા બધા પ્રકારના હોય છે કોઈ મીઠો મધુરો અવાજ છે જે આપણને સાંભળવો ગમે છે કોઈ કકરાટ કરતો અવાજ હોય છે હે ને એ આપણને નથી ગમતો પણ કલશોર આપણને ગમે છે બરાબર। તો આપણે આ પાઠ્ય પુસ્તકમાં ફર્સ્ટ ચેપ્ટર આપણું છે બરાબર શું છે જુઓ વાંદરાને વાંચતા ન આવડે બરાબર એ લોકો વાંદરો છે એ આપણી બધી એક્શન કરે છે સાંભળજો તમે કશું વસ્તુ લીધી અને ફેંકશો તો એ ફેંકી દેશે એની પાસેની કઈ વસ્તુ હશે આપણી બધી એ એક્ટિંગ કરી લેશે પણ એને ખરેખર વાંચતા આવડતું નથી। તમે નાના હતા ત્યારે તમારી નર્સરીમાં પણ વાર્તા હતી બરાબર ફેરીઓ અને વાંદરાવાળો યાદ છે હા ને કે એક ફેરિયાવાળો હોય એ ટોપી વેચવા જાય છે પછી એક દિવસે બપોરે થાકી જાય છે તો એક ઝાડ નીચે બેસે છે અને એ ઝાડ ઉપર ઘણા બધા વાંદરા હોય છે તો એ વાંદરા પેલા પોટલામાં શું હોય છે ખાવાનું સમજીને ખોળવા જાય છે ટોપી મળે છે ફેરિયા એને પહેરે છે એટલે એ પણ પહેરી લે છે પછી જ્યારે ફેરિયો ઉઠે છે તો પોતાના પોટલામાં તો કંઈ ના મળે ને ખુલ્લું છે બધી ટોપીઓ ક્યાં ગઈ ધીરે ધીરે આજુબાજુ જુએ છે પછી ઉપર જુએ છે તો ઉપર વાંદરા બધા ટોપી પહેરીને બેઠા હોય છે હવે પોતાની ટોપી મેળવવી કેવી રીતે કે ઝડપટ જણાવીને દરેક વાંદરા પાસેથી મંગાઈ કરો વાંદરો તો કેવું દાટ્યા કરે બરાબર ને એટલે એ આઈડિયાથી વિચારે છે અને એ પોતાની તે ટોપી હોય છે આમ ફેંકી દે છે અને એને જોઈને બધા વાંદરા ટોપી ફેંકી દે છે અને ફેરીઓ પોતાની ટોપીઓ વણી ટોપીઓમાં દિન ત્યાંથી જતો રહે છે। આ સ્ટોરીમાં શું છે કે વાંદરાને અનુકરણ કરતા આવડે છે તમે જે કરો છે એ કરે છે પણ એને વાંચતા આવડતું નથી। અહીં પણ એક એવી સરસ મજાની વાંદરાની વાર્તા છે એ આપણે પછી જોઈશું પણ એ પહેલાં તમને ટેક્સ્ટબુકમાં બધા જુઓ ટેક્સ્ટબુક કાઢો અને તમારી ટેક્સ્ટબુકમાં એક કાવ્ય છે જુઓ પેજ નંબર 1 પર બરાબર એમાં એક કાવ્ય છે એમાં દરેક પ્રાણી માણસને પ્રોટેક્શન માટે પોતાને જીવવા માટે પોતાને સાચવીને રહેવા માટે ઘર જોઈએ છે એ કાચું હોય પાકું હોય હા વાંસનું બનાવેલું હોય લાકડાનું બનાવેલું હોય કે કરોઠિયાનું બનાવેલું હોય કે માટીનું બનાવેલું હોય પણ એને પોતાને સાવચેતી માટે સાવધાની માટે પોતાનું જીવ સચવાય એના માટે આવા ઘરનું નિર્માણ કરે છે તો એકલો માણસ નથી કરતો નાના નાના જીવજંતુઓ પણ કરે છે
पक्षीओ पण करे छे अने प्राणीओ पण करे छे। तो अहीं जुओ एवा सरस मजानुं गीत छे, एमां कोण कोण केवी रीतनुं घर बनावे छे अने एना घरने आपणे कया नामे ओळखीए छे, बराबर एवी वात छे। तो जुओ, ઉંદર રહે છે દરમાં, ઉંદર ક્યાં રહે છે દરમાં, માણસ રહેતો ઘરમાં, ચકોચકી રે માળામાં, બટર તેતર ઝાડામાં, સમડીનું ઘર ઊંચા ઝાડે, ચામાર ચીડિયા લટકે ડાળે, ગાય બકરી રહેતા વાડે, વંદો તો ચૂપચાપ તિરાડે, સિંહ સુવે છે બોળમાં અને ભૂતો બાની સોળમાં, નાનું બાળક હોય એનું ઘર કયું હોય, માનો ખોડ હોય, બરાબર। ભલે મકાનમાં જ રહે છે પણ એનું એ નાનું બાળક છે તો સૌથી વધારે ક્યાં રહે છે, એના બાના ખોડામાં, બાની સોળમાં રહે છે। બાઈને આવી રીતે ઉંચકીને રાખે છે અને પોતાની પાસે જ રાખે છે બધું પડતું, બરાબર। નાનું બાળક હોય એ સૌથી વધારે એની બાની પાસે જ રહે છે, એટલે બાળક એવું કહે છે કે હું તો મારી બાની સોળમાં જ રહું છું। તો અહીં આપણને પ્રાણીઓ, પશુ, પક્ષીઓના એ ક્યાં રહે છે એની વાત કરવામાં આવી છે। શરૂઆત એમણે ઉંદરથી કરી છે, તો આપણને બધાને જ ખબર છે ઉંદર ક્યાં રહે છે, દરમાં રહે છે, અને માણસ તો મકાન બનાવે છે। માણસના મકાનો જુદા જુદા હોય છે, કાચા હોય છે, પાકા હોય છે, કોઈ એક માળના સિંગલ હોય છે, કોઈ બહુમાળી હોય છે, બરાબર। તો માણસના મકાનોને પાછા જુદા જુદા નામો પણ હોય છે, અને ચકોચકી પક્ષીઓ શું બનાવે છે, પોતાનો માળો બનાવે છે। જ્યારે બટર છે, તેતર છે, એવા ઝાડામાં રહે છે। તમે કરોળીઓ પણ એનું ઘર બનાવે છે, સરસ મજાનું જોયું છે ને, હા, એ પણ ઝાડ ઉભું થાય છે। અને વંદો, વંદો ક્યારે, વાંદો ક્યારે, એ વાંદો તો તિરાડમાં રહે, હા, જમીનની અંદર તિરાડ હોય ત્યાં પણ રહી જાય, આવી ઊભી દિવાલ હોય એમાં પણ એ રહી જાય છે, બરાબર। તો એ ત્યાં રહે છે, એટલે આ કાવ્યમાં આપણને બધાના, બધા જ મનુષ્યથી લઈને પ્રાણીઓથી પોતે ક્યાં ક્યાં રહે છે એની વાત કરવામાં આવી છે। તો આજના પીરિયડમાં માત્ર આપણે આટલું જોયું, હવે પછીના પીરિયડ માટે તમે બધા રેડી છો ને, હા, નેક્સ્ટ વીકમાં ફરી આપણે મળીશું, ત્યારે આપણે પેલી વાંદરાવાળી વાર્તા જોઈશું, મારી સાથે બધા રેડી છો ને, પછી હા ને ફરી આપણે મળીશું, બરાબર, ચાલો આવજો બાળ મિત્રો, બાય બચ્ચો।